તાઉતે વાવાઝોડાને કારણે જૂનાગઢ જિલ્લામાં ભારે નુકસાન થયું છે। ભારે નુકસાનના પગલે સરકાર દ્વારા ખેડૂતોને સહાય પેટે રૂપિયા 500 કરોડની સહાયની જાહેરાત કરવામાં આવી છે, પરંતુ ખેડૂતો આ સહાયને મજાક ગણાવી રહ્યા છે। આ સહાય પેકેજ મામલે ખેડૂતો શું કહે છે, આવો સાંભળીએ। હાલ જ્યારે વાવાઝોડા બાદ જે ખેડૂતો માટે 500 કરોડ જેવી સહાય જે સરકાર દ્વારા જે બહાર પાડવામાં આવી છે, ત્યારે હાલ જે છે આપણી સાથે અનેક ખેડૂતો જોડાય છે, તેને પૂછે કે જે સરકાર દ્વારા જે જાહેરાતો તો કરવામાં આવી છે, પરંતુ શું ખરેખર આ ખેડૂતો છે તેને આ જે જાહેર કરેલી રકમ છે તેનાથી સંતુષ્ટ છે કે નથી? શું નામ છે આપનું? નંદાભાઈ દોમડિયા। નંદાભાઈ, જે સરકાર દ્વારા જે જાહેરાતો કરવામાં આવે છે શું કહેશો એના માટે? એના માટે તો શું છે, વરસાદ બહુ થયો, નુકસાનકારક છે, બરોબર, હાનિકારક જ છે। અત્યારે કોઈ સંજોગોમાં કોઈ લાઇટ નથી, તો અમારે કરવું શું? લાઇટ છે નહીં અત્યારે, તો હાલની તકે કરવું શું? તો એને સરકારની બધી સુવિધા કરવી જોઈએ ને। ખાસ આપને જે સરકાર દ્વારા જે જાહેરાતો કરવામાં આવે છે, ખરેખર આપને સહાય મળે છે કે નથી મળતી? નથી મળતી, કોઈ જાતિ નથી મળતી। સરકાર દ્વારા જાહેરાતો તો મોટી મોટી કરવામાં આવે છે, પરંતુ જે ખેડૂતોને ખરેખર લાભ મળવા જોઈએ તે લાભ મળતા નથી। અન્ય એક ખેડૂત આપણી સાથે જોડાય છે, તેમને પૂછું, આ બી ખેડૂત છે, સરકાર દ્વારા જે અનેક જાહેરાતો કરવા, વાવાઝોડા બાદ જે જાહેરાત કરવામાં આવી છે 500 કરોડની, એના માટે શું કહેશો આપને? આપના સુધી સહાય પહોંચે છે શું કહેશો? નહીં મેડમ, એમાં મને અમારે અહીં કોઈ સહાય મળતી જ નથી કોઈ જાતની, અને આ લોકો છે ને ખોટા ફાંફા અને ખોટા વલા કરે છે કે અમે 500 કરોડ આપ્યા છે ને ઓલા કરોડ આપ્યા છે, પણ અંગૂઠા સિવાય અમારું ક્યાંય હાલે છે? આજે જ્યાં જોઈને અંગૂઠો મારે ન્યાય જાય તો એમ કહે છે કે લાઇટ નથી, ફલાણું નથી, ઢીકડું નથી, હવે આવા શબ્દો ખાલી ઉછેરે છે। અને ખાતરમાં તો તમે જોવો કેવા ડબલ કરી દીધા છે, અને ઓછા કર્યા છે તો એ કે અંગૂઠા વિના ક્યાં હાલે છે? હવે ખોટી જ વાતો કરે છે અને ખોટા જ આવા ફાંકા ઠોકે છે, સામે આવીને વાતો કરે કે નાના ખેડૂતની કેવી પરિસ્થિતિ છે, કેવી દુઃખ છે, કેવું હમદર્દી, તો એ લોકો વિચારતા જ નથી, એને એનું જ કરે છે મોટામાં।